નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ ગરમીની ઋતુ ચાલી રહી છે, પણ માત્ર ગરમીનો પારો જ નહીં ઉચકાઈ રહ્યો, પણ પેટ્રોલ ડીઝલ ગેસના બોટલ બાદ હવે સ્માર્ટ મીટરના નામે વીજળી બિલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટરને લઈ લોકો રોષે ભરાયા છે. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામે સ્વયંભૂ વિરોધ વધી રહ્યો છે. વિરોધની આગ અલગ અલગ વિસ્તારમાં ફેલાઈ રહી છે. વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા આપવા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્માર્ટ મીટરથી 3 ગણું વીજ બિલ આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી. સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો. સરકાર જો બીજી વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું, તેવી ચીમકી ઉચ્ચારી હતી. માજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે સ્પંદન 4 રસ્તા અમરજ્યોત શોપિંગ સેન્ટર. હું વિનોદ શાહ, પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી. આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને પ્રજા અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા. અને મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો. ઉપરથી આપો પાણી, પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો. ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓ તમને ખૂબ વોટ આપ્યા છે. છેલ્લા 3 ટર્મથી, લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે. ગુજરાતે તમને જે આપ્યું છે, ગુજરાત આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે. તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી. પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે. પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું. નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે. એની અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.